नमस्कार, हूँ छु हेमंत गोलाणी। महामंथन में आप सौनु स्वागत छे। 2022 एटले के आगामी वर्ष राजकीय रीते खूब महत्वनु पुरवार थवानु छे। गुजरात विधानसभानो चूंटणी जंग जामवानो छे। कोरोनानो कहर घटता ज राजकीय पक्षोए पोतानी लहर जमावा कमर कसी छे। गुजरातमां महासंग्रामना भागरूपे ज छेल्ला केटलाक दिवसोथी भाजप कोंग्रेसमां हलचल जोवा मळी रही छे, ज्यां आ चूंटणी जंग भाजप माटे शाखनो सवाल छे तो कोंग्रेस माटे रीतसरनो अस्तित्वनो जंग छे। विधानसभानी कुल 182 बैठक पर बन्ने पक्षोनी अग्नि परीक्षा थवानी छे, त्यारे बन्ने पक्षोनी कई रीते तैयारी शुरू करी छे, तेमना जनादेशथी सरकार बनवानी छे ते जनताना मनमां अत्यारे शुं चाली रह्युं छे, केवा पड़कारोनो सामनो बन्ने पक्षोए करवो पड़े तेम छे अने कया समीकरणो सरकार बनावी शके अने अपाई शके तेने लईने शुरू करीए आजनुं महामंथन। આજના વિષય સાથે એક સંબંધ ધરાવતી વાત છે, એટલે કરું છું કે બહુ આદર્શવાદની વાત નહીં કરું, પરંતુ ગુજરાતના જે સામાન્ય માનવી છે, ગુજરાતનો જે સામાન્ય માણસ છે, એણે અનુભવેલી હું આજે તમને વાત કરવા માંગુ છું। કારણ કે વાત રાજકારણની છે, રાજકારણ અને ધર્મ આ એવા બે વિષય છે જે આપણને સૌને સીધી રીતે સ્પર્શે છે। પણ ગુજરાતની જનતા કે દેશની જનતા જ્યારે કોઈ નેતા કે પક્ષને મત આપે છે ને, ત્યારે એવું ઈચ્છે છે કે એના જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલી ના થાય, એના માટેનો એ મત હોય છે। એ કોઈ બહુ મોટા મોટા સપના નથી જોતો કે એની પાસે કાચું મકાન છે તો એ 10 માળના બિલ્ડિંગમાં રહેવા જતા રહે અને મોટા એના ઉપર બધા સ્વિમિંગ પૂલ હોય ને બગીચા હોય ને એવું બધું એક સામાન્ય માણસ ઈચ્છતો નથી। એ કાચું મકાન હોય ને તો એને પાકું કરવાનું હોય ને તો એ માણસને ખબર છે કે મહેનત અને ચણતર એને જાતે કરવાની હોય છે। પરંતુ નીતિઓ એવી બને કે હું જ્યારે એ ઘરની ઈંટ મૂકું કે એના માટે ચણતર કરું, ત્યારે કોઈ ચૂંટાયેલો વ્યક્તિ, કોઈ અધિકારી કે કોઈ એવી વ્યક્તિ મારી પાસે દાદાગીરી કરવા ના આવે અને એ જે હું ઈંટ મૂકું છું ને એમાં મારી પાસે કાયદા અને નિયમની છે ને એ ફૂટપટ્ટી લઈને ના આવે, કે એ મને હંમેશા શંકાની નજરે જોવે કે આ જે તમે કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો। એટલે એક એક સામાન્ય માણસ જ્યારે મત આપે છે ને ત્યારે એ એવું ઈચ્છે છે કે એના ફેવરમાં એનું જીવન નિર્વાહ સરળ રીતે થઈ શકે, એવી નીતિઓ એ બને એવું એ સરકાર પાસેથી એ ઈચ્છતો હોય છે માણસ, અને એ મતદાન કરે છે। પણ જ્યારે આપણે સરકાર ચૂંટીએ છીએ, દર 5 વર્ષે ચૂંટીએ છીએ, 5-7 હજાર કરોડનો ખર્ચ કરીએ છીએ, કદાચ વધારે પણ કરતા હોઈશું, મને જેટલું ધ્યાન છે એટલું હું બોલું છું, અને જનતા જે છે આ આખી ઘટનામાં એક પ્રેક્ષક તરીકે જોતી હોય છે, એના કિરદારો જે છે એ નેતાઓ હોય છે, એ વિધાનસભા બેઠક પર લડતા હોય છે, પક્ષના લોકો એને લડાવતા હોય છે, એ સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, અપક્ષ હોય, બહુ જૂજ કિરદારો હોય છે, અને એના સિવાય જે જનતા છે ને એ તમામ અધ્યાયો જે ભજવાતા હોય છે ને એ જોતી હોય છે। પરંતુ ચૂંટાયા પછી એમને એવા એવા કામ કરવાના હોય છે કે આપણા માટેની જે નીતિની મેં વાત કરી ને એના માટેનો સમય એક બાજુ રહી જાય અને એની જે પોતાની જે માને છે એ નીતિઓ જે છે એના માટે કામ કરવા માંડે, એવા કેટલાક કામો છે જેની સમજણ આપણને હોવી જોઈએ। એટલે મને સમજણ છે એટલે હું એ કહું છું કે આવા કેટલા કામ હોય છે, એના સિવાયના પણ ઘણા બધા હોતા હશે। પહેલું છે કે ચૂંટાયા પછી એમને મંત્રીમંડળમાં સેટ થવું હોય, એટલે કે એક તો મંત્રીમંડળમાં આવવાની માથાકૂટ હોય, બીજું કામ છે કે મંત્રીમંડળમાં આવ્યા પછી કાર્યકર અને નેતાને સાચવવાની માથાકૂટ હોય, ત્રીજી વાત છે કે વચ્ચે વચ્ચે ચૂંટણી આવી જાય તો એ ગાંધીનગરની ચેમ્બર છોડીને અથવા તો એની જિલ્લા કાર્યાલય છોડીને એને પાછું લોકોની વચ્ચે જવાનું હોય, બધી સારી સારી વાતો કરવાની હોય, કોઈ ધારાસભ્ય જો એના સમાજના બળે થોડો ઊંચો નીચો થતો હોય ને તો એને પણ શાંત પાડવાની જવાબદારી આ મંત્રી અને જે તમામ લોકો જે હોય છે સત્તામાં સરકારમાં એ લોકોની હોય છે। ક્યાં લાગના અધિકારીને ક્યાં ગોઠવવા જેના કારણે આપણું કામ સરળ થાય, આ કામ પણ ચૂંટાયા પછી ચૂંટાયેલા લોકોનું હોય છે, અને પક્ષમાં જ જો કોઈ એમનો વિરોધ થાય, એ નેતાનો વિરોધ થાય તો એ સામેના નેતાને ઠેકાણે જે પાડવાવાળી વાત છે એ પણ ચૂંટાયા પછી એને કરવાની હોય છે। એટલે આપણને એમ લાગે કે ચૂંટાયા પછી એમને કંઈ કરવાનું ના હોય, પણ બહુ બધા કામ કરવાના હોય ને, બહુ વ્યસ્તતા હોય, તો જ્યારે આપણે આ બધી પ્રવૃત્તિમાંથી સમય મળી જાય નેતાને તો એને કામ નીતિનું કરવાનું હોય છે, તો આપણે રાજકારણ નહીં પરંતુ નીતિકારણનો આગ્રહ રાખવાનો છે। રાજ તો એને કરવાનું જ છે, તમે આપણે એકવાર મત આપીએ છીએ ને સરકાર બને છે તો રાજ તો એને છે,
પણ કરવાનું છે અને આપણે એટલે કે જનતાએ એ નીતિ કારણનો પણ આપણે આગ્રહ રાખવાનો છે. રાજ માટે આપણે નથી સોંપ્યું, એ આપ ફેવરમાં આપણા હિતમાં આપણું ગુજરાન સરળ રીતે ચાલે એના માટે નીતિ બનાવવા માટે આપણે એને મત આપ્યો છે અને કામ સોંપ્યું છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસમાં જે દોર ચાલી રહ્યો છે કે ક્યાંક પ્રદેશ પ્રમુખને ગોઠવવાની વાત છે તો ક્યાંક બીજી લહેર પછી કેમનું બધું આ ઠેકાણે પાડવું એની પણ માથાકૂટો ચાલી રહી છે. તો આ બધાની વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટીએ કીધું કે અમે 182 બેઠક ઉપર લડશું. તો આજે એ પ્રસ્તુતતા હતી એ વિષયની કે ભાજપ અને કોંગ્રેસ એ આવનારા 1.5 વર્ષમાં આપણી સામે કયા મુદ્દાઓ લઈને આવશે અને આપણે એટલે કે આપણે જનતા તરીકે આપણા શું વિચારો છે અને આપણી શું અપેક્ષાઓ છે એની વાત આજથી શરૂ થાય છે. એટલે આ વિષય જે છે એ આજે આપણે રાખ્યો છે ને એનું આપણે મંથન કરવાના છીએ. આપણી સાથે અમિત ઠાકર જોડાવાના છે, સ્ટુડિયોમાં આવવાના છે, હજુ લગભગ આવ્યા નથી. વીરજીભાઈ ઠુમ્મર જોડાઈ ગયા છે, એ કોંગ્રેસનો પક્ષ રાખશે. સુધીરભાઈ રાવલ છે, પોલિટિકલ એનાલિસ્ટ છે, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. અને મનસ્વીભાઈ થાપર છે, એ પણ પોલિટિકલ એનાલિસ્ટ છે અને એ પણ સ્ટુડિયોમાં છે. આમાં હું ક્યાંક કાચો પડું ને તો આ બે મહાનુભાવોને એટલે રાખ્યા છે કે ક્યાંક મારું ક્યાંક થોડું ઓછું હોય તો એ લોકો પણ સવાલ પૂછી શકે. આ બંને પત્રકાર મિત્રો જ છે, રિસર્ચ અને પોલિટિકલ એનાલિસ્ટ કરતા લોકો પણ એનો જે વ્યવસાય છે એ તો જર્નલિઝમ જ છે. એટલે બે એ મિત્રો છે ને બે પોલિટિકલ લોકો છે, કોંગ્રેસ અને ભાજપના લોકો. તો સૌથી પહેલા શરૂઆત કરીએ મહામંથનની. સૌથી પહેલો સવાલ સુધીરભાઈ આપને પૂછવા માંગુ છું કે આ બધી જે ગઢભાંજ થઈ રહી છે, જનતા જે છે એ જોઈ રહી છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં એવી કઈ વાતો છે કે જ્યાં હજુ પણ ભાજપે પહોંચવાનું છે અને એ નીતિઓ સુધી ભાજપ પહોંચી નથી શક્યો તો કોંગ્રેસે આજથી એનો વિરોધ કરવાનો છે જનતા માટે, આપને એવી કઈ બાબતો લાગે છે? સૌપ્રથમ તો હેમંતભાઈ, આ મહામંથનના મંચ ઉપર હું તમારી સાથે પહેલી વાર બેઠો છું એટલે મારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો હું તમને વર્ષોથી જાણું છું અને વીટીવી સાથેની તમારી જે યાત્રા છે એ પણ બહુ લાંબી છે અને પડદા પાછળનું તમારું જે યોગદાન વર્ષોથી રહ્યું છે, જે વીટીવીની નાનકડી ટીમ, કોર ટીમ, અને તમે આજે નાની ઉંમરે એડિટરની બહુ મહત્વની જવાબદારી સંભાળી, યુ ડિઝર્વ ધેટ ક્વોલિટી. તો અમારા જેવા તો બધા જાણે છે, તમારી સાથે એક વિચાર તત્વ અને સાથે સાથે લોકહિતની જે ભાવના છે એ પત્રકારત્વમાં પ્રતિબિંબિત થાય છે, વર્ષોથી હું જોઉં છું. પણ આનંદની વાત એ છે કે દર્શકોને હવે સીધો તમારો લાભ મળશે અને તમે એડિટર તરીકેની મહામંથનની જે સુકાન સંભાળ્યું છે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દર્શકોની પણ તમને પ્રેમ હશે. તમે જે સરસ સવાલ પૂછ્યો, આમ તો તમે શરૂઆતમાં સરસ ભૂમિકા બાંધી હેમંતભાઈ. આખી આપણું જે લોકતંત્ર છે, લોકતંત્ર એમાં લોકકલ્યાણની વાત છે, એના કારણે એક આખી સિસ્ટમ બની છે અને લોકશાહીમાં એ જ વિભાવના રહેલી છે કે તેમાં સામાન્ય માણસનું હિત ક્યાં છે એટલી જ વાત હોય. સામાન્ય માણસ પણ જ્યારે મત આપે છે તો એ કંઈ મોટી મોટી વાત નથી વિચારતો. પણ આપણે ત્યાં અને દુનિયા આખીમાં શાસકો અને શાસનતંત્ર આવતા જાય છે, બદલાતા જાય છે, પણ મહદઅંશે ઘણી સિદ્ધિઓ પછી પણ ઘણો વર્ગ વંચિત રહી જાય છે. આપણે ત્યાં આજે ગુજરાતની જ વાત કરીએ, તમે 5 વર્ષની વાત કરી, બહુ લાંબી વાત ના પણ કરીએ કે તો એવું થાય છે એમાં પણ તમે જે ભૂમિકા બાંધી એનો પહેલો મુદ્દો હું કહી દઉં પછી મારી વાત કરું. તમે એક સરસ વાત કરી એની અંદરથી, વાત એ ઉપજે કે આપણે 70 વર્ષ કે 75 વર્ષથી જે કંઈ આપણી યાત્રા છે એમાં સફળતાની ગાથા ઘણી છે દેશની, પણ એક સમાજહિત તરીકે, એક રાષ્ટ્રહિત તરીકે, એક નાગરિક તરીકે, એક જાહેર જીવનની જો આપણી કોઈ સૌથી મોટી નિષ્ફળતા જો હોય તો મને એવું લાગે છે કે આપણે નૈતિક કટોકટી બહુ પેદા કરી છે. નૈતિકતાના સ્તરે આપણે બહુ દુકાળ સર્જાણો છે અને એવા જાહેર જીવનમાં ચારિત્ર્યવાન લોકો ઓછા આવ્યા છે, એની જવાબદારી આપણી નાગરિક સમાજથી લઈને બધાની છે. પણ એના કારણે આમ આદમી જે છે, સામાન્ય માણસ છે, એ ઘણી બધી બાબતોથી વિકાસના ફળો મેળવી શકતો નથી. શાસનની અંદર કરોડો અબજો રૂપિયા વપરાય તિજોરીમાંથી, છતાં પણ જે બેઝિક વસ્તુઓ સુધી હજી એને નથી પહોંચ્યા એ બહુ દુઃખની વાત છે. 5 વર્ષની વાત જો આપણે કરીએ તો સરકારની વાત કરીએ તો ભારતીય જનતા પક્ષ અત્યારે છેલ્લા 25-26 વર્ષ તો થવા આવ્યા, 26 વર્ષ તો એની અંદર, એટલે તમારે જે કાંઈ અત્યારે ખોટની વાત કરવી હોય તો આપણે 70 વર્ષની કરતાં 25 વર્ષની જ વાત કરવી જોઈએ. અને ભારતીય જનતા પક્ષની સરકાર એ લોકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ કોઈ પણ જાતની વાકચાતુરી વગર, આ બહુ સ્પષ્ટ વાત છે. કોંગ્રેસ હોય તો કોંગ્રેસને આપણે 50 વર્ષની ઉણપો કહીએ છીએ. તો 5 વર્ષની શાસનની અંદર જ્યારે કરીએ તો
भारतीय जनता पक्ष एना करता 15 वर्ष आगळ हतो अने पछी 5 वर्ष एटले एमां मेनिफेस्टोथी वात करीए, संकल्पनी वात करीए अने वचननी वात करीए तो संकल्प पत्रनी अंदर लगभग एकनी एक बाबतो दर वखते रिपीट थई होय एने नवा वैभवी जामा पहेराव्या होय એ બધા મુદ્દાઓમાં નથી જતો પણ સામાન્ય જે રોટી કપડા ઓર મકાનની વાત છે, શિક્ષણની અને રોજગારની વાત છે, એક વાહન સંદેશા વ્યવહારની વાત છે અને મોંઘવારી જેવી દરરોજ નડતી બાબતો છે એની અંદર રાજ્ય સરકાર તરીકે રાજ્યમાં કેટલી સુવિધાઓ જે મળવી જોઈતી હતી નથી મળી જેના કારણે પબ્લિક અત્યંત દુઃખી થઈ ગઈ તો શિક્ષણ અને આરોગ્ય બે વસ્તુ સૌથી મને મહત્વની લાગે છે આરોગ્યની બાબતમાં એવું છે કે અત્યારે છેલ્લે કોરોના તો છેલ્લા એક વર્ષની જ કહાણી છે પણ એમ છતાંય 25 વર્ષની વાત કરીએ તો આપણે એવી હોસ્પિટલ ઊભી નથી કરી શક્યા કે જે સામાન્ય માણસ બહુ સરળતાથી સારો ડોક્ટર ક્યાં છે, કયા રોગની સારો ઇલાજ ક્યાં મળી શકે એવી હોસ્પિટલ વિશે દવાખાના વિશે એની કોઈ માહિતી પણ આપણે નથી આપી શકતા એ સૌથી મોટી કઠણાઈ છે. તમે આજે હેમંતભાઈ જુઓ કોઈ ગ્રામડામાં કે તાલુકા લેવલનો માણસને જાત જાતની બીમારી થાય ને તો પહેલા 2-3 ડોક્ટરો તો બદલે છે, એને ક્યાં જવું જ નથી ખબર હોતી. એટલે આપણી માની લો કે હોસ્પિટલો સારામાં સારી અહીંયા છે પણ એક સામાન્ય વ્યવસ્થાના ભાગરૂપે આપણે લોકો સુધી એવી બાબત નથી પહોંચાડી શક્યા, એક મિકેનિઝમ નથી પહોંચાડી શક્યા કે ભાઈ તમને આ રોગ થયો, હાર્ટ એટેક આવ્યો, કઈ લકવો થઈ ગયો, કોઈ કેન્સર થઈ ગયો અથવા અચાનક દોડવું પડે એવી સ્થિતિ સર્જાણી તો કયા ડોક્ટરો ક્યાં મળશે, કઈ સુવિધા નજીકમાં નજીક છે એને લગતું શું ટ્રાન્સપોર્ટેશન, આપણે ત્યાં 108ની સુવિધા આવું બધું છે, એ બધી વસ્તુ એટલી બધી અપૂરતી છે કે સામાન્ય માણસને બહુ તકલીફ પડે છે. એક વાત આરોગ્ય તો શિક્ષણની વાત પછી કરીએ, પહેલા એકવાર જવાબ લઈ લઈએ નહીતર પછી બહુ. હા ના ના ના, અમિતભાઈ આ જે સુધીરભાઈએ કીધું કે માનો કે 26 વર્ષથી જો ભારતીય જનતા પાર્ટી અહીંયા હોય અને હમણાં જે તમારે ત્યાં સંગઠન અને સરકારનું ને જે કંઈ ચાલે છે આજે એ વાત આવી કે ભાઈ બે વચ્ચે તાલમેલ કરવાનો છે, કંઈ વાંધો નહીં. પણ આ આરોગ્ય જેવા મુદ્દાએ ભારતીય જનતા પાર્ટીને દાયકાઓ સુધી સવાલ કરવાના જનતાએ કે એ મુદ્દાઓ ક્યારેય પતે જ નહીં, કે માનો કે એક મોટો વરસાદ આવે અને તમારો રોડ ધોવાઈ જાય એ રીતે તમે એક્સપોઝ થઈ જાઓ, કે તમારી આરોગ્ય નીતિ શું છે, કે એક ગુજરાતનો સામાન્ય માણસ છે એ જ્યારે સરકારી હોસ્પિટલમાં જાય તો એને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ, એને કોઈના આગ્રહ વિના એ હોસ્પિટલમાં દાખલો મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ. તો તમને કાયમ માટે આ સવાલો કરતા રહેવાના કે કોઈ તૈયારી છે અમે આગળના 1.5 વર્ષ માટે પણ. એટલે મુદ્દો એવું છે કે મુદ્દા જ્યારે બી આપણે જોવા જઈએ અને મનની અંદર જેને મુદ્દો હોય એને મુદ્દો દેખાય, જવાબ હોય ને જવાબ દેખાય. લોકશાહીની આ સુંદરતા છે, બ્યુટી છે. આપણે આખા દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો એરા શરૂ થયો એ પહેલા હોસ્પિટલો જોઈએ ને, એ હોસ્પિટલો ગણી ગાંઠી હતી, જે હતી એ સરકારી હતી, પ્રાઇવેટ હોસ્પિટલો લગભગ નહીં જેવી હતી. પરંતુ એની સામે વસ્તીનો જે વધારો છે એ વસ્તીના વધારાને અને ખાસ કરીને ભારત જે છે ને એ વધારે પડતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો કહેવાય કે દેશ છે, જે વધારે પ્રાઇવેટમાં જેને જવું હશે જશે બરાબર, પરંતુ ગરીબ માણસને યોગ્ય સુવિધા મળે, સસ્તા ભાવે મળે, એને પણ એમ થાય કે મને પ્રોપર સુવિધા મળી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ સમયે માત્ર 6 જેટલી એમ્સ હતી, અટલજી વખતે 6 થઈ, બાકી તો ખાલી 1 કે 2 જ એમ્સ હતી ગુજરાતના સંદર્ભમાં. એટલે હા, હું એની આગળ તમે ગુજરાત ઉપર આવીશ તો 22 એમ્સ એ નરેન્દ્રભાઈના રાજમાં 2022 સુધીમાં એ થઈ જશે. તો જ્યારે ગુજરાત છે તો ગુજરાતને હજી આજે રાજકોટમાં એમ્સ મળી, તો દિલ્હીની અંદર કોઈ પણ સિનિયર લીડર જ્યાં પોતાની સેવા કરાવે એવું રાજકોટનો સામાન્ય ખેડૂત પણ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ અને પોતાની સેવા કરાવી શકે. અમદાવાદ હોય, વડોદરા હોય, આજે લગભગ તમે સમજો 3000 બેડ જેટલી વ્યવસ્થા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલ છે અને સિવિલ હોસ્પિટલની અંદર કોરોના કાળની અંદર પણ લોકોને પૂરતી સસ્તી મફત સેવા મળી. આજે તમે જુઓ કે એક સમય એવો આવ્યો કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તાત્કાલિક સારી સુવિધા મળે છે,
सरकारे 2 लाख रूपया सुधी नुं मां अमृतम कार्ड केम भाजप पहला कोई ध्यान में नहोतुं आव्युं? आज कोई गरीब मानस छे तो 2 लाख रूपया कार्ड ए पोते एकदम कहवाय ने के रस लई अने पोते कढावे छे, कारण के आ मने लागे छे जरूर के आ मने क्यारेक काम लागशे। नरेन्द्र भाई मोदी दिल्ली गया तो एमने 5 लाख रूपया सुधी नुं आयुष्यमान कार्ड, तो आ बधुं जे छे ने ए 11,323 करोड़ रूपया ए प्रधानमंत्री जन आरोग्य ने मुख्यमंत्री मां अमृतम योजना में 1,106 करोड़ रूपया ए भारतीय जनता पार्टी की सरकारे कर्या छे। दरेक जिले जिले हॉस्पिटल, 8 तो मेडिकल कॉलेज नवी उभी करी, अने कहेवाय ने के 7 वर्ष नी अंदर मेडिकल इन्फ्रास्ट्रक्चर नी अंदर पहला 50,000 नरेन्द्र भाई ना आवता सुधी में 50,000 मेडिकल नी सीट हती, खाली आ 7 वर्ष में 30,000 मेडिकल नी सीट नवी उमेरी। चलो एक 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 बात ये हती आरोग्य ना खिस्सा, ओके सारू चलो। तो बात ये हती के आ तमे कीधु के तमे 2 लाख रूपया में मां अमृतम योजना आपीने वात साची छे, पण मारो मुद्दो ए हतो के तमे जेटली पण तमे बिल्डिंग्स बनावी पण तमे एमां आत्मा ना पूरी शका। जो ए 2 लाख रूपया तमारे आजे तमे सहाय नी वात करो छो ने, आवुं मैं अनुभवेलुं छे, तमारे सहाय करवानी जरूर ना पड़ती। तमे साबरकांठामां एवढी मोटी हॉस्पिटल बनाई साहेब, डॉक्टर अने मशीन तमारा मशीन धूळ खाई छे, डॉक्टर नथी नर्स नथी, ओके। तो मुद्दो ए छे के तमे योजना बनाई, हा कई वांधो नहीं, तमे 2 लाख रूपया आपी दीधा, पण ए पण योजनामां तमारे व्यक्ति व्यक्तिए तमारे एने डिफाइन करवुं पड़शे, तमारे एने सिलेक्ट करवा पड़शे, तमारे पसंद करवा पड़शे, व्यक्ति व्यक्ति एनो लाभ लेवा जवुं पड़शे। पेलुं तो साहेब हॉस्पिटलना दरवाजा खुल्ला होय ने सरकारी हॉस्पिटलना, तो हुं सीधो जई शकुं, हुं सीधो जईने सीटी स्केन कराई शकुं, हुं सीधो मारा हाडकानुं ऑपरेशन कराई शकुं। મારો મુદ્દો એ હતો કે નીતિમાં, આ તો મને, હું તો કોઈ એક્સપર્ટ નથી, આ તો નીચેથી આવેલી વાત છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અત્યારે સર્વે કરો, પ્રાથમિક આરોગ્ય કેટલા બધા છે એની શું સ્થિતિ છે, આ તો ખાલી લખવા જેવી વાત છે જે સાહેબ કહે છે કે આ તમે આ જે કહે છે કે પીએચસી જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરને ખાલી એનો એક અભ્યાસ કરવા જેવો છે। આ મુદ્દો તો બહુ ઓવરઓલ ગુજરાતના રાજકારણ વિશે છે, આરોગ્યની વાત નીકળી એટલે આ વાત તમને કહેવાની, મને વાત તમારી સાચી છે, પણ તમે સુધીરભાઈ તમને પ્રાઉડ થાય, તમે દેશના કોઈ પણ રાજ્યમાં જતા રહો અને ગુજરાતના આરોગ્ય કેન્દ્રોમાં જાઓ, તમને ખબર પડશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ। તમને ગુજરાતનું આરોગ્ય કેન્દ્ર એ લિટરલી તમને એમ થાય ને કે પ્રાઇડ થાય। અને આ આ કોરોના કાળની અંદર બધી જ સિનિયર ચેનલો, મોટી ચેનલોએ દિલ્હીની અંદર અનેક રાજ્યોના આરોગ્ય કેન્દ્ર જ્યાં ભેંસ બાંધેલી હોય, ઘોડા બાંધેલા હોય, બકરીઓ બાંધેલી હોય, ગોડાઉન તરીકે યુઝ થતા હોય, ગુજરાતમાં તમને આવું એકે નહીં જોવા મળે। તમે તમારો ધર્મ બહુ નિષ્ઠાથી નિભાવો છો, એવું તમને નહીં કહેવાનું થયું કે તમે 3 કરોડ એટલો હતો, 3 કરોડ મહિલા, 3 કરોડ મહિલાને હું આવું મનસી બેન તમારી પાસે કે સ્તન કેન્સર આની બોલાવડા અને એની સ્પેશિયલાઇઝમાં જઈએ અને તપાસ કરી અને એને યોગ્ય સારવાર મફત મળી રહે। સારું ચાલો, ઓકે, તો ખાલી સરકાર કરતી હોય કરે છે, તો એ આપણને દેખાવું જોઈએ। ખાલી મુદ્દો ખાલી એટલો હતો કે તમે જે કમ્પેરિઝનની વાત કરો છો કે ગુજરાતનો જે માણસ છે એ તો અહીંયા તમારા 182 ધારાસભ્યો ચૂંટીને એક સરકાર બને એના માટે વોટ કરી દે તો બિહારમાં મત કરવા જાય છે, યુપીમાં ભલે બાંધતા હોય, યુપીમાં ભલે ભેંસો ને બકરીઓ બાંધતા હોય, ઓકે સારું મનસુભાઈ આપ આપ હા ફાઇન ઓકે આપ જબ યે અમિતભાઈ જવાબ દે રહે થે તબ આપ કુછ કહેના ચાહતે થે ઓર મુદ્દા થા કે કોંગ્રેસ ઓર ભાજપા કી જો નીતિયાં હે ઉસ પર થા પર એક સબસે બડા સબ્જેક્ટ આ ગયા જો જન જન કો સ્પર્શ કરતા હે ये आरोग्य वाला मामला, तो आप उसमें कुछ कहना चाहते थे। आप, मैं देख रहा था कुछ अपना जो लैपटॉप है वो कुछ संशोधन कर रहे थे, तो कुछ निकल के आया हो तो बताइए। हेमंत भाई, आपके साथ आज मेरी पहली डिबेट है और मैं आपकी डिबेट जब से आप एडिटर बने रोज देखता हूँ, बहुत ही बढ़िया आप कर रहे हैं, बहुत ही मजा आ रहा है और आज भी बहुत डिस्कशन बहुत कंस्ट्रक्टिव मोड की तरफ आगे जा रहा है। सबसे पहले डिबेट के मुद्दे पे आने से पहले आज मैं श्रद्धांजलि देना चाहता हूँ हमारे गलवान के बलवान, आज उनकी एक वर्ष पूरा हुआ है, उन्होंने हमारे देश के लिए जान दी है। जब चाइना हमारे एग्रेशन कर रहा था तब ये हमारे आर्मी के लोग थे जिन्होंने हमारे लिए जान दी है, और आज उनके लिए ये डिबेट करना चाहता हूँ और हम सब उनके लिए कृतज्ञ हैं जिस तरीके से वो हमारे देश की सेवा करते। आज का जो मुद्दा है बहुत ही इंपॉर्टेंट मुद्दा है, क्योंकि आज के मुद्दे से हमको समझ आएगा कि कल की राजनीति क्या होने वाली है, कल के मुद्दे क्या होने वाले हैं। पर आज के मुद्दे से पहले जो बीता हुआ कल है उसमें क्या बातें हुई थी उसके बारे में मैं थोड़ा एनालिसिस करना चाहता हूं।
मैं कांग्रेस की बात नहीं करना चाहता, कोई नई पार्टी की बात नहीं करना चाहता, मैं सबसे ताकतवर पार्टी जो है, सबसे ज्यादा कार्यकर्ता जिस पार्टी के हैं, सबसे बड़े बड़े नेता जिस पार्टी के हैं, जिस जहां से अमित भाई आते हैं मेरे बाजू में बैठे, उसकी बात करना चाहता हूं और उनके जो संकल्प पत्र है उसकी बात चाहता हूं। जब 8 दिसंबर में उन्होंने संकल्प पत्र लिखा था और संकल्प पत्र मैनिफेस्टो हम बोलते हैं, उन्होंने जब पेश किया, अरुण जेटली जी ने, लेट अरुण जेटली जी ने पेश किया था, उन्होंने यह बोला था कि मोबाइल क्लिनिक हम खोलेंगे, जेनरिक शॉप्स, मेडिकल जेनरिक शॉप्स हम खोलेंगे जहां पे सस्ती दवाइयां हमको मिलेगी। आज हमको पता है कि रेमडेसिविर इंजेक्शन हो या ब्लैक फंगस का इंजेक्शन हो, किस तरीके से ब्लैक मार्केटिंग हुआ था। यह बहुत ही बढ़िया मैनिफेस्टो था, वो विजन डॉक्यूमेंट जो था बहुत ही बढ़िया था, जहां पे उन्होंने लिखा था कि डबल फार्मर्स की इनकम किया जाएगा और जहां पे हम देख रहे हैं कि हमारे किसान जो है आंदोलन कर रहे हैं। जो 2017 में बात हुई थी, 2021 में ये कितना पूरा हुआ उसकी बात करना चाहता हूं। और इतना विजनरी ये डॉक्यूमेंट था, जहां पे सुधीर भाई स्पेशल आदिवासी यूनिवर्सिटी खोली जाएगी, जहां पे ट्राइबल वेलफेयर बोर्ड क्रिएट किया जाएगा हर स्टेट लेवल डिस्ट्रिक्ट में, तो ये इतना विजनरी डॉक्यूमेंट था जिसके पाए कहां रखे हैं, जिसकी नींव कहां है, वो मुझे मैग्नीफाइंग गिलास के साथ भी आज नहीं दिखाई दे रही है। और मैं बड़ी बड़ी बातें नहीं करना चाहता, क्योंकि नरेंद्र मोदी जी हमारे चीफ मिनिस्टर नहीं है। नरेंद्र मोदी जी का जो व्यक्तित्व है वो आज की स्थिति में देश में सबसे बड़ा जो व्यक्ति है उस लेवल का व्यक्तित्व है। पर क्या नरेंद्र मोदी जी हमारे चीफ मिनिस्टर होने वाले? नहीं। गुजरात के मुद्दे अलग हैं, देश के मुद्दे अलग हैं। तो देश के मुद्दों की जो बात करते हैं, देश के जो विजन डॉक्यूमेंट की बात करते हैं, जो आपने 2017 में दिया था, उस विजन डॉक्यूमेंट के हिसाब से आपने एक चीज बोली थी कि जो विधवा महिलाएं, उनको रेगुलर इंटरवल्स पे हम लोग पेंशन दिया जाएगा। तो वो 2017 से 2021 तक कितनी विधवा महिलाओं को हमने स्टेटिस्टिक्स बनाया है, कितनों को हमने पेंशन दी है, ये आप बताइए। और दूसरी चीज, आपने अपने मैनिफेस्टो में लिखा था मल्टी स्पेशलिटी हॉस्पिटल खोलेंगे राजकोट में, सूरत में, बड़ौदा में, उसकी कहां तक नींव हमने रखी गई है उसकी बात करें। और 2012 का एक मैनिफेस्टो का स्पेशल एडिशन था, जहां पे नरेंद्र मोदी जी उस टाइम पे चीफ मिनिस्टर थे, उन्होंने लिखा था 50 लाख मकान बनाए जाएंगे। आज तक 50 लाख मकानों में से कितने मकान पूरे हुए? क्योंकि 2012 से 2017 तक के पीरियड में वो कंप्लीट हो जाने चाहिए थे। तो अब तक हमारे पास कहां है ये विजन, कहां है वो डॉक्यूमेंट, और उसके हिसाब से उसका एनालिसिस कर रहे हैं। हाँ, तुमने अमित आज हेमंत भाई, हम बड़ी बड़ी बातें कर रहे हैं कि आने वाला कल हमारा गौरवशील होगा। हमारा तो आने वाला बीता हुआ कल जो था वही गौरवशील था, अगर इस संकल्प पत्र के हिसाब से। मैं ये तो ये 5 साल का आपको बताया, 5 में से 4 साल का अभी बताया, 2017 से लेके अब तक का बताया, इससे पहले भी अगर आपको लेके जाऊं तो उसके हिसाब से जो गुजरात मॉडल था दुनिया का सबसे डेवलप्ड मॉडल होना चाहिए था। आज जब हम बात करते हैं तो किसानों की इनकम डबल करने की जो पूरी स्ट्रेटेजी थी 2017 के संकल्प पत्र में, वो कहां है? किसानों की इनकम कैसे डबल हुई है उसका एनालिसिस कहां है? जब हम बात करते हैं आदिवासी यूनिवर्सिटी बनाने की, वो आदिवासी यूनिवर्सिटी हेमंत भाई, सुधीर भाई, आप मुझे बताइए कि वहां पे कब हमारे चीफ मिनिस्टर साहब ने इनॉग्रेट किया? हम लोग क्या देख रहे हैं पिछले 2017 से 2021 में? हमने क्या देखा? इधर से एमएलए जाता है उधर जाता है, उधर से राज्यसभा का इलेक्शन होता है, उधर सीटें मिल रही है, ये हमने देख रहे हैं। खरीद फरोख हो रहा है, दबाव हो रहा है, या व्यक्ति का हृदय परिवर्तन हो रहा है, उससे हमको लेना देना नहीं है। पर जो संकल्प पत्र में संकल्प आपने लिया था, वो संकल्प कहां तक पूरा हुआ है? क्योंकि 1.5 साल बाकी है, हमने देखा है कि कितने लोगों की जान गई है, हमने आज के समय में देखा है कितने लोग बेरोजगार हुए, हमने आज के समय में देखा है एमएसएमई हो, एसएमई हो, लार्ज स्केल इंडस्ट्री हो, आज किस तरीके से जूझ रहा है बिजनेस करने में। हमने देखा है कि 1-2 व्यक्ति है जिनका बिजनेस लगातार ऊपर जा रहा है, बाकी तमाम देश के वासियों का, और स्पेशली जो गुजरात, एक लास्ट चीज बोलना चाहता हूं, गुजरात जो इंडस्ट्रियल जोन बोलते, गुजरात जो स्पेशली बोला जाता है कि इंडस्ट्री के लिए सबसे ऊपर है, उस इंडस्ट्री का हाल हमारे देश में अब खराब हो रहा है, उसको आपको काउंटर करने के लिए आपकी क्या स्ट्रेटेजी है? आप कांग्रेस से लोग लेते जाइए, आपको वो लेना चाहिए, अब उसमें राजनीति है, उसमें कोई दो राय नहीं है। आपको आम आदमी पार्टी को काउंटर करना है, करना चाहिए। आम आदमी पार्टी का दिल्ली मॉडल को आप काउंटर करिए, बोलिए गाय भैंस उनके हॉस्पिटल में, वो ठीक है, वो राजनीति है, पर आप ही के संकल्प पत्र से हम लोगों ने कितना हमने आगे काम किया है उसकी बात होनी चाहिए। आज तमे हमणा वात करी के आपने एम्स मळवानी छे, नरेंद्र मोदी साहेब नु विजन छे, एमां कोई बेमत नथी, विजन छे। एमने एक योजना चालू करी जन औषधि केन्द्र, आजे गुजरातना एक सौथी मोटा अखबार में एक फोटो छपायो छे। बार अमदावाद सिविल नी तमे वात करी के लोकोए खूब सेवा लीधी, कोई एमां बेमत नथी, लोकोए खूब सेवा लीधी अने लेवी जोईए, सरकारनुं फरज छे।
અને જનતાએ પણ ત્યાં જવું જોઈએ, જેને નથી પરવડતું એને સરકારી સુવિધા લેવી જ જોઈએ. પણ એ સુવિધાની વાત કરું છું કે સાહેબ એ અખબારમાં ફોટો છપાયો છે, એણે એ ફોટોગ્રાફરે ગઈકાલે 11 વાગે એ ફોટો લીધેલો છે, આજના અખબારમાં છપાયો છે કે 11 વાગે જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું નથી. 24 કલાકે જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું રાખવાની વાત છે. નરેન્દ્ર મોદીના સપના પર આ કોણ લોકો પાણી ફેરવે છે? એ તમે ભાજપ તરીકે કે સરકાર તરીકે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તરીકે એ કોઈએ જઈને જોયું છે? મારી પાસે છે વિઝન, એ નરેન્દ્ર મોદી પાસે પણ છે, એક દેશના સામાન્ય માણસ પાસે પણ છે. સાહેબ જ્યારે પણ તમે છે ને એ 24 કલાક જયારે જન ઔષધિ કેન્દ્ર ખુલ્લું રાખશો ને ત્યારે તમે વાંક ન કાઢતા અમે સૌથી પહેલા બતાવીશું કે એક ભૂલ હતી ને એ આ સરકારે સુધારી લીધી છે. અમિતભાઈ તમે પક્ષના સંગઠન તરીકે તમે તમે જાતે જઈને એ જોઈ શકો છો કે કેમ નથી ખુલ્લી રાખી ભાઈ તમે જવાબ. અને આવું એક જગ્યાએ છે તો આવું કેટલી જગ્યાએ હશે? એટલે ફાઈન, આ આ મારું મારું એક ખાલી સૂચન હતું, તમને સારું લાગે તો લખી લેજો અને આગળ કરજો. સારી સારી રીતે તમે મૂક્યું, ફાઈન. અને અને હવે તમારે જે જવાબ આપવો છે એના માટે ખુલ્લો છે મંચ, પ્લીઝ. હા બોલો, આ મને એક જે સૂજ્યું એટલે મેં તમને બહુ સારું કર્યું. ચાલુ પહેલા એક અને જે જે જન ઔષધિ કેન્દ્ર જે વ્યક્તિને એ મળ્યું હશે અને એનો સમય જો 11 વાગ્યા પહેલા ખુલવાનો હશે તો અવશ્ય એના ઉપર પગલા લેવાશે. એ ફોટો હું બી, તમે અખબારનું કીધું છે, હું બી ફોટામાંથી જોઈ અને હું પોતે આરોગ્ય મંત્રીશ્રીને આ વાત કરજો. અને જો તમને જાતે સમય મળે અમિતભાઈ તો તમે જાતે જજો, તમે વિડીયો ફોટો મને મોકલજો કે આ રહી હવે 24 કલાક ખુલી છે તે દિવસે અમિતભાઈ જે મોકલશે ને એ ચલાવીશું, અથવા ભાજપનો કોઈ પણ કાર્યકર મોકલશે અમે ચલાવીશું. હું પોતે આ વસ્તુ જે આજના અખબારમાં જોઈ અને કાલે દૂધનું દૂધ પાણીનું પાક કરી દઈશું. બીજું બહુ સારું, હમણાં મને જે અમારા મિત્રએ વાત કરી તો એની અંદર એમણે વાત કરી કે યુનિવર્સિટી ખોલવાની વાત કરી, યુનિવર્સિટી ક્યાં છે? તો હું એમને મનસ્વી ભાઈને મારી જોડે લઈ જઈશ, આદિવાસી યુનિવર્સિટીની એમણે વાત કરી તો હું એમને મારી જોડે લઈ જઈશ તો એમને હું બતાવીશ કે આ બિરસા મુંડા યુનિવર્સિટી આદિવાસી યુનિવર્સિટી ખુલી ગઈ છે, એ ચાલુ છે. એની સાથે હું એમને બતાવીશ કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ચાલુ છે, એને ટાઈમ થઈ ગયો, બે ટર્મ એટલે સમજો ને લગભગ 5-7 વર્ષ ઓલરેડી થઈ ગયા. એટલે એ એક પંચમહાલમાં છે ને એક નર્મદા આપણા શું કહેવાય ત્યાં આગળ. મનીષભાઈ તમે એ વાત કરતા હતા ને તો એમણે આદિવાસી યુનિવર્સિટી વાત કરી, એની વાત કરી ને. હા હવે એ ચાલુ થઈ ગયું. મનીષભાઈ ખૂબ 2017 કે જો મેનિફેસ્ટો મેં આદિવાસી યુનિવર્સિટી લિખા હે વો 2000 યે તો પહેલે કી હે 2017 કે પહેલે કી યુનિવર્સિટી 2017 કે બાદ થી કિધર હે? આ આ બિરસા મુંડા યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટી ચાલુ છે. એટલે આ પોતે આની અંદર બધા કોર્સ છે, જો બધા આટલા આટલા બધા કોર્સ એની અંદર ચાલુ છે અત્યારે. એટલે હું અમિતભાઈ વાત ઓલરેડી ચાલુ છે. હા ઓકે, અમિતભાઈ નો જવાબ આપી દો પછી. એટલે વીરજીભાઈ એક સવાલ પૂછી વાત કરી. હા વીરજીભાઈ, એમણે કીધું એમ આપણે નેક્સ્ટ ટાઈમ માં થોડો વાત કરીએ. કોંગ્રેસે ટ્રાઇબલ ના વોટ લીધા હતા પણ એને કોઈ દિવસ યુનિવર્સિટી આપી નહોતી. વાત નંબર 2, એમણે કીધું મકાનો ક્યાં છે? અરે ભાઈ તમે મનસુભાઈ, તમે જે ઘર બતાવો ને તમારા પોતાના નિવાસના 5 કિલોમીટરના રેડિયસમાં હું તમને ઓછામાં ઓછા 5000 ઘર, એમાં રહેતા ગરીબો, એમને હું ઘરે તમે કહો તમને ચા પીવડાવી લઈ જાય 50 લાખ. તમે 50 લાખની સાંભળો, 50 લાખ કીધા ને તમે તો આ રહ્યા 48.31 લાખ ઘરો ગરીબોને સોંપાઈ ગયા. 50 લાખ ની જે કમિટમેન્ટ હતું ગુજરાતમાં આપે છે તો એ આપણે આંકડો જોવે. ગુજરાત ની અંદર સાંભળો, ગુજરાતમાં 3.61 લાખ મકાનો એ સોંપાઈ ગયા ગુજરાત અને બીજા ગુજરાત. હા એટલે બીજા જે આવાસો છે એની ઉપર કેન્દ્ર તરફથી પણ 7,35,000 કરોડમાં એમને 1.81 લાખ કરોડ નરેન્દ્ર મોદી તરફથી પણ મળ્યા છે અને આપણું બજેટ 7.35 લાખ કરોડ છે. એની અંદરથી આ આવાસો આબંધિત થઈ ગયા. એક શહેર વાળાને એક સબસિડી મળે એવી એવી વાત થઈ કે રાજ્યની ચૂંટણીમાં કેન્દ્રનો ટાર્ગેટ આપી દીધો. મુખ્યમંત્રી વડાપ્રધાન સ્વીકારે છે કે તમે વીએસ હોસ્પિટલ જોઈ હતી મારી ઉંમરમાં કે બીજા? તમે હું 25 વર્ષ પહેલાની વીએસ જોઈ હતી, આજની વીએસ સરદ એસપી જે હોસ્પિટલ છે એસપી, એમાં ફરક નથી દેખાતો. ખૂબ ફરક. એમણે કીધું અમદાવાદ વડોદરા સુરત. તમે રિપીટ કરી સુરત વડોદરા રાજકોટ.
राजकोट नी अंदर शु एम्स नु शिलान्यास थई गयु के नही सेंट्रल स्कीम सेंट्रल एटले गुजरात चलो भाजपनी सरकार वडोदरा एसएसजी हॉस्पिटल तमे जईने जोया हो जामनगर नी गुरु गोविंद एटले हॉस्पिटल जईने जोया हो सरकारी सूरत नी हॉस्पिटल जईने जोया हो तो जेने आसमान जमीन नो फरक छे भाई तमे पहला त्या डॉक्टर नोता मळता डॉक्टर प्राइवेट मां चिट्ठी लखी आपता हवे त्यां आगळ तमे जाओ ने प्रॉपर डॉक्टर 5 लाख रुपया सुधी नो कार्ड तमने त्यां ना करवो होय स्टर्लिंग मां जाओ साल मां जाओ 5 लाख रुपया नी अंदर तमने 2 लाख 1 लाख जे भी ऑपरेशन करावो होय तो वटती साहेब सारू सारू बहु नहीं बदलाव छे आजे हुं तमने केवा मांगु छुं बहु मोटो बदलाव छे હું તમને કહેવા માંગુ છું ટૂંકમાં સાંભળો હું તમને એક જ મારો અનુભવ કહેવા માંગુ છું હું વીએસ હોસ્પિટલમાં એક વખત બેઠો હતો બરાબર કોઈક એક્સિડન્ટ થયો હતો મારો બ્રધર ઇમરજન્સીને કારણે દાખલ હતો માં રડીને બેઠી હતી ત્રણ જુવાન જો ધટ્ટાકટ્ટા દીકરાઓ બરાબર એને કીધું કે બેટા તારા પપ્પા બચી જશે ને હા મમ્મી બચી જશે હા મમ્મી બચી જશે હા મમ્મી બચી જશે પણ ત્રણ દીકરા હું સાંભળતો હતો વાત કરતા હતા કે પપ્પાને મરી જવા દેવાય આપણે તો આખું ઘર પતી જાય જો આની અંદર આપણે દવા કરીએ તો માને ખોટો દિલાસો આપતા હતા હવે આ નરેન્દ્ર મોદીજી અને ભાજપની રૂપાણી સરકાર આનંદીબેનના સમય બી શરૂ થયું હતું આ બધા કારણે આજે એ ઘરડી માના હાથમાં 5 લાખ રૂપિયાનું કાર્ડ છે કોઈ પણ એવા દીકરાની એ માને જરૂર નથી પોતાનો ચાંદલો બચાવી શકવા માટે આજની બધી ગરીબ માના હાથમાં પોતાનો ચાંદલો બચાવવા 5 લાખ રૂપિયાનો કાર્ડ છે આ વસ્તુ કેમ મળે નથી ઉતરતી અમિતભાઈ હા એ એસવીપીમાં જે કામ કરી રહ્યા છે દિવસ રાત અમદાવાદના લોકોની સેવા કરી રહ્યા છે એ ડોક્ટર નર્સિસ મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ એ સૌને વંદન એ ખૂબ અભિનંદનને પાત્ર છે કે જ્યારે પણ અમને જરૂર હોય છે ત્યારે તમે ઉભા રહેશો ફાઇન એ એમાં નહીં માનવાનું કોઈ કારણ નથી આપણે એને સાહેબ ગરીબ અને મધ્યમ વર્ગને જોશો ને કોઈ પ્રશ્ન તો આ સરકારનું મહત્વ હા એસવીપીમાં છે ઓકે ગરીબની નજરે તો આ સરકારનું મહત્વ વીરજીભાઈ આપણે અત્યારે જોડાયા છે આ ચર્ચામાં આપણે એમને જોડવા પડશે અમિતભાઈ આજે ખૂબ લાંબુ લખીને લાયા છે એટલે એ હું તો ઓલવેઝ આમ જ આવતો અચ્છા ઓકે એટલે બહુ બધું હું જોઈ રહ્યો છું પેન થી લખેલું છે પણ વીરજીભાઈ તમારો ટર્ન આવ્યો છે અને એક અઘરો સવાલ પણ આવ્યો કે આ મનસ્વીભાઈએ વાત કરી કે 2012 માં તમે ઘરનું ઘર એવું એક એક સ્કીમ લાયા હતા અને તમે લોકોએ ફોર્મ ભરાવવાના શરૂ કર્યા હતા મફતમાં ફોર્મ ભરવાના હતા અને લગભગ અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ હતા એવું મને યાદ છે તો આને બધું બહુ થયું હતું 50 લાખ વાળું બહુ થયું હતું હવે સાંભળો એટલે આ ભાજપ કોંગ્રેસ કેવું જબરજસ્ત ચાલે છે આ 2012 ના રેફરન્સ થી કહું છું 9 વર્ષ થયા એમણે યાદ કરાવ્યું એટલે મને યાદ આવ્યું અને કોંગ્રેસ કાર્યાલય ખૂબ મોટી મોટી લાઈનો લાગી સાહેબ 2017 ની ચૂંટણી જતી રહી સમજો એટલે તમામને કાઉન્ટર કરવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે 50 લાખ મકાન બનાવીશું અને ઘરનું ઘર સેમ નામ બધું જ સરખું અને વિઝન ડોક્યુમેન્ટમાં વાત મૂકી દીધી 2017 ની ચૂંટણી જતી રહી આપણે એ ઠેકી ગયા 2022 ની ચૂંટણી આવી રહી છે અને હજી ભાજપ ઓફિશિયલ ડેટા દઈ રહ્યું છે કે 3.5 લાખ મકાન જ બન્યા છે 50 લાખ બનાવવાના વાયદા સામે 3.67 લાખ ઓકે 4 લાખ બન્યા ચલો બીજા બની રહ્યા છે 5 લાખ બન્યા પણ સાહેબ બીજા 45 લાખ કેમ નથી બન્યા એનો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ કેમ ના લઈ શકી એટલે એ આ એક મને સવાલ થાય છે જેનો જવાબ જો વીરજીભાઈ તમે આપી શકો તો બહુ પ્રિસાઇઝ પ્રશ્ન છે તમે એ ધારાસભામાં પણ પહોંચ્યા છો અને બહુ જ પ્રિસાઇઝ સવાલ છે એટલે હું પ્રિસાઇઝ જવાબની તમારી પાસેથી અપેક્ષા રાખું છું આપનો ટર્ન છે બોલો વીરજીભાઈ સૌપ્રથમ તો હેમંતભાઈ થોડો મોડો જોડાઈ શકો કારણ કે રસ્તાના કારણે કદાચ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ હતી એટલે તમારા પ્રેસ મીડિયાના મિત્રો મારી સુધી પહોંચી ન શક્યા પરંતુ મોડો જોડાય અનમિતભાઈને હું સાંભળું છું આપના ટીવી મીડિયા મારફત ક્યારનો સાંભળું છું વીટી ચેનલ મારી ચાલુ જ છે અમિતભાઈએ જે આંકડા આપ્યા એટલા બધા આંકડા આપ્યા કે જેને ગુજરાતને આખું સ્વર્ગ બનાવી દીધું છે પરંતુ મારે આપના મારફત કેવું છે રાજ્ય વિશ્લેષક મારા ખાસ મિત્ર સુધીરભાઈ બેઠા છે મનસુખ થાપર બેઠા છે આટલા બધા આંકડા આપ્યા પછી મારે અમિતભાઈને પૂછવું છે કે અમિતભાઈ 2016 પછી તમે કેટલા નર્સની ભરતી કરી કેટલા ડોક્ટરોની ભરતી કરી કેટલા જેન્ટ્સ નર્સની ભરતી કરી
एनो आंकड़ो आपो तो खबर पड़े 2016 पछी एक पण तमे भर्ती करी शक्या नथी। गामडामां होस्पिटलना तमे वखाण करो छो, आवो मारा पानसरा मारा विस्तारमां मारा लई जवा छे। पंचाल विस्तारनो आरोग्य केन्द्र आपणे खंभाळा जोवा जईए अमितभाई, तमे जुओ त्यां शुं परिस्थिति छे। मारुं मोटा देवळियानी आरोग्य परिस्थिति शुं छे, दामनगर सीएससी ने आरोग्य की परिस्थिति शुं छे, मारा विस्तार की मारे बात करवी छे। मात्र खोटी बातों करो मां, ऑक्सिजन ना वाके हजारों लोको मरी गया छे। कोरोना वायरस जेवी भयंकर महामारी आवी एना कारणे दुनिया में भारतीय जनता पार्टी ना वडाप्रधान अने भारत देश नी नालेसी थई छे। एके एक अखबारे देश ने नालेसी में मूक्यो छे अने त्यारे हजु वखाण करी रह्या छो। एक पण माणस ने बचावी नथी का કયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1995 પછી તમે શરૂ કર્યું મને દેખાડો, એક આંકડો આપો અમિતભાઈ। ઓકે, મારો સવાલ એક પણ આંકડો આપી શકા નથી, હું ઘરની બાબતમાં પણ આવવા માંગુ છું। હા બસ, હેમંતભાઈ હું ઘરની બાબતમાં પણ આવવા માંગુ છું। હા હા હા, ઓકે, હા કેરી ઓન કેરી ઓન। અર્જુનભાઈ મોઢવાડી આવ્યા ત્યારે અમે ઘરનું ઘર બનાવવા માટેની યોજના લઈને આવ્યા હતા અને કતારો હતી, પરંતુ લોકોએ અમને સત્તા સોંપી નહીં। કોંગ્રેસે ઇન્દિરા આવાસ યોજના, કોંગ્રેસે અત્યાર સુધીની અનેક યોજનાઓ આપી છે, પરિપૂર્ણ કરી છે। આવડા મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાના નાના ગામડા સુધી પહોંચાડવા માટેનું જો કોઈએ પુણ્ય કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું છે। 1995 પછી એક પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલી નથી શકા, મોટી મોટી હોસ્પિટલો ખોલી છે, એને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે, કરોડો રૂપિયામાં વેચી રહ્યા છે। જે મિલકતો કોંગ્રેસે ઉભી કરી છે એ મિલકતો તમે આપીને આ ગુજરાતને વેચી રહ્યા છો। અને વાત વાતમાં નરેન્દ્રભાઈ મોદી ક્યાં ગયા હતા? નરેન્દ્રભાઈ મોદી રેમડેસિવિર માટે માણસ મરતો હતો, ઓક્સિજન માટે માણસ મરતો હતો, રોડ ઉપર ઓક્સિજનના બાટલા લઈને ખરતા હતા બહેનો, રોડ ઉપર ઓક્સિજન લેતા હતા। આ કોરોના વાયરસ આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ સૌ પ્રથમ વચન ચેતવા હતા કે કોરોના વાયરસ આવી રહ્યો છે, દેશના તમામ પક્ષોને જોડવા જોઈએ, પરંતુ ત્યારે રાહુલ ગાંધીની ઠેકડી ઉડાવી, કેન્દ્રના આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો અને કોરોના વાયરસ ગુજરાતમાં લાવવા માટેનું જો પાપ કર્યું હોય તો ટ્રમ્પને લાવીને પાપ કર્યું છે, અને ગુજરાતના આટલા બધા લોકોને મારી નાખવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી આમાં પાયામાં છે। શા માટે તમે ટ્રમ્પને લડવા, અને ટ્રમ્પને લડવા ત્યારે એના આરોગ્ય હેલ્થના કર્મચારીઓ મુંબઈમાં રોકાણા, મહારાષ્ટ્ર પણ આજે સંક્રમિત બન્યું છે, અત્યારે બીજો લહેર આવી ત્યારે આ ચૂંટણી કરી ટાટા મોટરને આપી દીધું છે, તમે વેચી નાખ્યું છે કેમ કેતા નથી? ઓકે ઓકે, હા વીરજીભાઈ, આ જે મારો સવાલ હતો એ બેઝિક એવો હતો, ગુજરાત અત્યાર સુધીની કોંગ્રેસ સરકારે આવડી મોટી યુનિવર્સિટી સ્થાપી, આટલી બધી કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપી, આટલા બધા સંશોધન કેન્દ્રો સ્થાપ્યા, એ વખતની સરકાર હતી અને એમની જવાબદારી હતી। તમારી જવાબદારી માત્ર ભાષણો કરવાની છે, ઓકે, માત્ર જૂઠું બોલવાની છે, અને લોકોને આજે બરબાદ થાય છે પેટ્રોલ ડીઝલ ના ભાવ માટે તમે બાટલા લઈને નીકળતા હતા, પેટ્રોલ ડીઝલ ઉપર આવી ગયા, પેટ્રોલ છે 100 રૂપિયા ડીઝલ છે, 1000 રૂપિયા બાટલો છે, ઓકે, કોણ જવાબદાર? ઓકે સારું, ચલો, મારો વીરજીભાઈ ને કદાચ મારો અવાજ નહીં સંભળાતો, મારો ખાલી સવાલ એટલો જ હતો, હવે તો જવાબનો ટર્ન હમણાં નહીં આવી શકે, મારો ખાલી સવાલ એટલો જ હતો કે જે મુદ્દો શહેરના જનજનને સ્પર્શે છે, જેના કારણે કોંગ્રેસ માટે કંઈક બની રહ્યું હતું શહેરમાં, કે ગ્રાઉન્ડ બની રહ્યું હતું, અને એનો ફાયદો એ પણ થાત કે તમે અવાજ ઉઠાવત તો શું છે, ભલે તમને સત્તા ના સોંપી પણ એ કદાચ જે શહેરવાળો છે ને એને સસ્તું મકાન મળત, સરકારની જે ગતિ છે મકાન બનાવવાની એમાં થોડી તેજી આવત, ખાલી મુદ્દો એટલો જ હતો। આ ચર્ચાને આપણે શરૂ રાખીશું, એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ અને એના પછી પણ આ તમામ સવાલ અને જવાબ આપણે પૂછતા રહીશું અને જવાબ પણ લેતા રહીશું। બ્રેક પછી આપનું સ્વાગત છે। મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે નીતિઓ કેવી હોવી જોઈએ, ગુજરાતની જનતા શું ઈચ્છે છે, અને વિપક્ષ તરીકે જે ભાજપની સામે લડવાનું છે, ભાજપને સવાલ પૂછવાનો છે, એ કોંગ્રેસની સ્થિતિ શું છે, આપણે આના પર વાત કરતા હતા। સુધીરભાઈ, તમને હું પૂછવા માંગુ છું, એક વાત થઈ કે એક કન્સ્ટ્રક્ટિવ વિપક્ષ હોય કે એને કોઈ સરકારની નીતિનો વિરોધ કરવાનો હોય, પછી બાકી બધા રિસર્ચ કરીને બોલ્યા કરે, એનો કોઈ મુદ્દો નથી, પણ જેને મોકલ્યા છે
अथवा जेने जवाबदारी सौंपी है विपक्ष कहीं एवं तो नहीं कि सत्ता न आवी एटले लोको माटे न करी सके मत तो छेवटे एमणे लीधा है अने जनता एक काम सौंपू जोईए एक काम करवानुं छे तो मुद्दो ए छे के भाजप जे कई 26 वर्ष में करू आपणे केटलीक एवी बेजिक बातों करी के शिक्षण आरोग्य के भाई आ घरना घरवाड़ी मकानवाड़ी बात करी रोड दर वर्षे धोवाई जाय छे बहु बेजिक अने सीम्पल बातों छे तो मीडिया ए बात ने ले ले करशे के भाई सरकार आम करू ने तेम करू पण ज्यां खरेखर लोकोनी वच्चे जईने विरोध करवानो छे ए ज आखी स्थिति छे एनो अभाव के का आ अपना आटला वर्षों में एटले मैं जोयो छे तो तमे आ स्थिति ने केवी रीते जुओ छो त्यां ज कई એમના પોતાના ઘરમાં જ નક્કી નથી કરી શકતા કે એનો નેતા બહુ સરસ બહુ સરસ પ્રશ્ન કર્યો અને મને આખો વાત લોડેડ છે પણ કદાચ આખી સામાન્ય જનતાનો ઉકેલ પણ આમાં છે આ પ્રશ્નની અંદર એ પ્રશ્ન જેવો છે કે એની જે વાતના ઊંડાણમાં તમે સ્પર્શ્યો છે આઈ એપ્રિશિએટ યોર ક્વેશ્ચન લોકશાહીની ગરિમા જ એમાં છે કે સત્તા પક્ષ એની જવાબદારી નિભાવે વિપક્ષ એની જવાબદારી નિભાવે અને નાગરિકો એની પોતાની જવાબદારી નિભાવે નાગરિકોને જો જોતું હોય તો નાગરિકોએ પણ જાગૃત રહેવું જોઈએ હવે વાત આપણે ટૂંકમાં કરીએ માની લો કે ભારતીય જનતા પક્ષે એમ કીધું હમણાં અમિતભાઈ કહેતા હતા કે હોસ્પિટલો સારી થઈ છે અને ખરેખર ઘણા સારા કામો થયા છે હું તો કહું સિવિલ હોસ્પિટલની અંદર એવા અનેક લોકો છે એમણે જે મા અમૃતમ કીધું કે જેમ એ લાખો લોકોની શ્રદ્ધા છે અને સિવિલ હોસ્પિટલ પ્રત્યેની શ્રદ્ધા ટકી રહે એવું આપણે પણ કરવું જોઈએ કારણ કે આ તો વ્યવસ્થા સુધારવાની વાત છે પણ એટ ધ સેમ ટાઈમ પણ એટ ધ સેમ ટાઈમ ઉણપ હોય એને દૂર પણ કરવી પડે એ સત્તા પક્ષની તૈયારી હોય છે એટલે એક વસ્તુ સાથે એટલે સત્તા પક્ષ એક તો ઓવર ક્લેમ ન કરે એવું લોકો ઈચ્છે છે કે સત્તા પક્ષ જે કરે મેં અડધું થયું હોય તો કે પણ કર્યું એના કરતા 28 ગણું ના કે એવું લોકો ઈચ્છે છે તમારું ટાઇટલ એવું છે બરાબર છે ચાલો માનો કે ભારતીય જનતા પક્ષ અત્યારે સત્તા પર છે અને ખૂબ બોલે ને કરે તો કોંગ્રેસ શું કરે તો કોંગ્રેસે દાખલા તરીકે માનો કે એટલું જાગ્રત રહીને વિપક્ષે જાગ્રત રહીને આ લોકો કેટલું ખોટું બોલે છે એની વાત કરવી હવે ટીવી સ્ટુડિયોમાં બેસીને ડિબેટ કરે ને તો અમિતભાઈ નહીં પકડાય ને વિજયભાઈ નહીં પકડાય સાંભળો અને લોકો જોયા જ કરશે પણ તમે મને જે સવાલ કર્યો એનો હું જવાબ દઉં કે શું તમે કેવી રીતે જોતો મને એવું લાગે છે કે ખરેખર જો સમસ્યાનું નિરાકરણ કરવું આ બહુ સ્થિતિ ખાલી આદર્શની નથી વ્યવહારિક રીતે પણ ઉકેલ છે એક ગામની અંદર તમે વિચાર કરો કે ગામના લોકો નક્કી કરે જે હું નાના યુનિટ તરીકે ગામ કહું છું કે ભાઈ સત્તા પક્ષની અંદર સરકારોમાંથી કહેવાય કે અહીંયા આગળ આ તળાવ સ્વચ્છ કરવાના છે અહીંયા નાગરિક આરોગ્ય કેન્દ્ર સરસ છે અમે ડોક્ટરો આટલા પૈસા આપ્યા તો સત્તા પક્ષને વિરોધ પક્ષનો બી ત્યાં કોઈ ને કોઈ માણસ હશે જ તો નાગરિકો જાગૃત થાય બે જણને હારે કેમ ન લઈ જાય કે ભાઈ આ તળાવ સાફ છે બતાવો આરોગ્ય બંને સાથે લઈ જાય કેમ ન લઈ જાય નાગરિકોને તો હક જ છે તો હું એમ કહું કે સત્તા પક્ષ અને ઈ લોકોની બે ની જો હિંમત હોય તો જેમ અમિતભાઈ કીધું કે એટલું છે હું તમને વિગત આપું ના હોય તો આપણે તૈયારી હોવી જોઈએ તો વિપક્ષે પણ એ મહેનત કરવી પડે ખાલી એ 50 લાખ આ લોકો ના બનાવે એટલું કહીએ એનાથી નહીં પૂરતું થાય ગામે ગામ એવા કેટલાય સરકારના વચનો છે મેનિફેસ્ટોમાં કે જે નથી થતા એ આ પ્રકારની જાગૃતિ દાખવો તો હું એમ કહું કે એમાંથી ઘણો સુધારો થઈ શકે એનાથી પરિણામ ચોખ્ખું મળે નહીં પણ સત્તા પક્ષને બી ખ્યાલ આવે કે ના આપણે બોલીને છટકી જવાય એમ નથી જેમ મનસીભાઈ વિજિલન્ટ હોય વિજિલન્ટ અને આ અઘરું નથી સમજા જો સરકારમાં કરોડો રૂપિયા જાય છે અને આ જે માં કાર્ડ દેવા છે મેં પોતે જોયા છે કેટલાય ગરીબો એનો લાભ લીધો છે મને એક દિલને તાટક થાય બહુ સરકારની યોજના હોય છે પણ એ વસ્તુ પૂરેપૂરી નથી પહોંચતી એ પણ એટલી હકીકત છે તો જો કોંગ્રેસ 27 વર્ષ કે 25 વર્ષથી વિપક્ષમાં બેસે પણ આટલી જાગૃત દેખાડે સાહેબ આજની તારીખમાં સ્ટોક ટેકિંગ થવું જોઈએ માનો કે સરકારે એમ કીધું કે આટલી ચેક ડેમ બન્યા છે તો ચાલો લોકો નક્કી કરે ક્યાં છે વિપક્ષ એના ત્યાંના જ પ્રતિનિધિ ટીવીમાં કાંઈ બોલે કે ના બોલે ત્યાંના લોકલ દરેક જણને પૂછે કે ભાઈ આપણા તાલુકામાં સરકારને પૂછો કેટલા આંકડા છે તમારી પાસે સંગઠન છે સરકાર કહે કે ભાઈ આટલા છે તો ચાલો ભાઈ અમને ગણાવો અરે આટલું જ કરો ને રાજદૂત પર બેહીને સ્કૂટર પર બેહીને નીકળો ગણાવો લોકોમાં જાગૃતિ આવશે એટલે તે વસ્તુ ખરેખર રિયાલિટી ચેક જો થાય તો ઉણપો આવે કન્સ્ટ્રક્ટિવ એપ્રોચ છે તો સત્તા પક્ષને બે ગમશે અને લોકોનું કામ ઓકે તો વીરજીભાઈ તમને એક ખૂબ થોડો સમય છે આ જે અડધી ડિબેટ છે ને એ તમારા પર જ હતી કે કોંગ્રેસમાં જે છે એ શું ચાલી રહ્યું છે ને આગળના 1.5 વર્ષમાં એનો રોડ મેપ શું દેખાવાનો છે પણ હવે આ બધી વાતમાં થોડીક વાત અધવચ્ચે રહી ગઈ તો સવાલ એ છે કે કોંગ્રેસ જે છે એમાં એક પ્રમુખની મગજમારી ચાલે કેટલા સમયથી કે ભાઈ આ સમાજનો બનાવો ને પેલા સમાજનો બનાવો આમાં તમે લોકોની માટે શું કરવાનો તો તમે અંદરો અંદર તમારો એક પ્રમુખ નક્કી નહીં કરી શકતા અને તમે ગુજરાતની જનતા માટે જ્યારે વિકલ્પની વાત કરો છો તો કોંગ્રેસ પાસે પણ લોકોની એ અપેક્ષા છે
तो एक एक એવી પાર્ટી છે જેમાં રાજ્યનો પ્રમુખ નથી અને કેન્દ્રમાં પ્રમુખ છે તો એ પ્રમુખ તરીકે વર્તતા હવે એ બધું પટ્ટુ હોય પ્રમુખ નથી એ પ્રમુખ તરીકે વર્તે છે એ તમને આપું છેલી કમેન્ટ એટલે વીરજી આ બધું પટ્ટુ હોય કોઈ પ્રમુખ છે રાજ્યમાં કોઈ પ્રમુખ છે આ બધું પટ્ટુ હોય તો એમણે જે કીધું કે ચલો રાજદૂત લઈને જઈએ અને જોઈએ કેટલા મહિના ચેક ડેમ કોઈ દાવો તો કરી જોઈએ ખાલી ફેક્ટ ચેક કરવું એ ખાલી મીડિયાનું જ કામ છે એટલે તમે તમને 70-75 લોકો તમને ચૂંટીને મોકલ્યા ओके हाँ वीरजी भाई नो अवाज नहीं आवतो जरा जोई लो विश्लेषण करू बहुत साचू कोंग्रेसे मात्र 3.5 लाख मकानों बनाया आंदोलन करव जो साची बात है अमारे करव जो परंतु ज्यारथी भारतीय जनता पार्टी की सरकार आई है देश में भारतीय जनता पार्टी की सरकार आई है त्यारथी सुधीर भाई आप जोता हशो 144 ની કલમ 188 ની અમારી ઉપર સતત ફરિયાદો કોઈ આંદોલન કરીએ તો તરત જ કઈ નુકસાન છે એમ કરીને અમને રોકી દેવામાં આવે આંદોલન માટે અમને મંજૂરી આપવામાં ન આવે અમરેલીમાં આજે આંદોલન ચાલી રહ્યું છે રેલવેએ જમીન આપી દીધી છે એને રોકવા માટેનો પરિચય થઈ ગયો છે ત્યારે કોઈ મંજૂરી આપી નથી છતાં પણ અમરીશભાઈ ઢેર અમારા રાજુલાના ઉપવાસ આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે चार जना ने बेसवा माटेनी मंजूरी अपाई छे लोकोने भेगा थवा देवामां आवता नथी पोलीसनो डर देखाडीने तंत्रनो खोटी रीते दुरुपयोग करीने अने तंत्र पण एनो सिविल कोड भूलीने जे रीते भाजपना प्यादा बनवा माटेना प्रयासो करे छे एना कारणे लोको आंदोलनथी दूर भागा छे 1000 रूपये सिलिंडर पहोंचे मध्यम वर्ग नौकरियात वर्ग ने अने गरीब माणस ने पोसाय छे खरो डीजल 100 रूपये पहुंचू पेट्रोल करता पण डीजल मोंगू थयु मारो मुद्दो खाली के तमे डीजल पेट्रोल ની વાત ગરીબ માણસની શું પરિસ્થિતિ છે હા વીરજી ભાઈ એમને આંદોલન કરવા આવું છે સુધીર ભાઈ ખૂબ ઓછો સમય છે વીરજી ભાઈ એને આંદોલન ની વાત આવી ત્યારે હા એ તો તમે જવાબ આપી ચૂક્યા આંદોલન ની વાત આવી છે એમને આંદોલન માં જોડાવું છે ઓકે દમન કરે છે પરંતુ એમની ઉપર ફરિયાદ કરી દેવામાં આવે છે એમને ડરાવવામાં આવે છે એમને ધમકાવવામાં આવે છે એના કારણે એ લોકો આંદોલન માં જોડાતા નથી ઓકે વીરજી ભાઈ ફાઇન ઓકે ચલો હા હા અમિત ભાઈ છેલ્લી 30 સેકન્ડ તમને આપું છું એક સવાલ છે એને જવાબ નથી આપવો હવે હું પતી ગઈ વાત હું સમય નથી છેલ્લો छेलो एक सवाल पूछवो छे अमित ठाकर ने के आगळना एटले चूंटणी आई ज रही छे 1.5 वर्ष हवे बाकी छे एवा कया बे काम थवा जोईए के जे अमित ठाकर ने पोताने गमे आज तमे भाजपना रिप्रेजेंटेटिव तो छो ज पण अमित ठाकर ने गमे एवा बे काम गुजरातनी जनता माटे केवा थवा जोईए आ डिबेट छे ने सचवावानी छे एटले हुं पूछू छुं गुजरातना लोकोनुं एवुं सारुं थाय तमे बहु लडनेट माणस छो एटले बे काम हा मोळ विषय चूंटणी थी चूंटणी જોઈને જે લોકો રાજ કરે છે ને એ લોકોને જનતા ઉખાડીને ફેંકી દે ઓકે જે 5-5 વર્ષ રોજનો એ દિવસ સમજે છે એ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે અમે હું જનતાને આપના માધ્યમથી કહેવા માંગીશ કે રોડના ગરીબને આવે સ્કૂલોની અંદર ભોજન હોય માટેના યોગ્ય સાધનો કરવાનું હોય ગુજરાતની અંદર ટુરિઝમ નું ડેવલપમેન્ટ હોય બિઝનેસ ને ડેવલપમેન્ટ કરવાનું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ડેવલપમેન્ટ તો કર્યું હવે આમાંથી હજી કરવાનું બાકી છે કે આ બધું હેમંતભાઈ એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સર્વાંગીણ ગુજરાતનો વિકાસ કરવાની દિશાની અંદર એક પણ વિષય છોડવાનો પ્રયત્ન કર્યો નથી શું બાકી છે તો ડેવલપિંગ નેશન છે તો એની અંદર ઘણું બધું કરવાનું બાકી તમે આજે માની લો કે તમારો ખૂબ ટૂંકમાં તમે જવાબ આપો વીરજીભાઈ ને મેં વચ્ચેથી અટકાયા હતા સમય નથી હું તમને ખૂબ ટૂંક એક જ ગાંધીનગર થી હિંમતનગર કોંગ્રેસ વખતે રોડ નો તો ભાજપમાં છે અમદાવાદ થી વડોદરા એ તમારે કહેવાની ક્યાં અમદાવાદ લોકો જાય છે હિંમતનગર આણંદ થી તારાપુર અમદાવાદ થી રાજકોટ બંદર સુધીભાઈ કેટલા હતા 6 હતા બધા 37 બંદર રસ્તાની શું પરિસ્થિતિ છે એના માટે ફરી પાછી કઈ જગ્યાએ નવા
कांग्रेस ज्यां छोड़ी गई थी गुजरात ने आज गुजरात अभी क्या पहुंची है। चलो अमित भाई, अमित भाई ग्लोबल पोजीशन में है। अमित भाई गांधी जी नो पॉलिटिक्स, नो पॉलिटिक्स, नो पॉलिटिक्स, नो पॉलिटिक्स। अमित भाई प्लीज, ओके ओके वीरजी भाई, ओके ओके फाइन। तो सुधीर भाई रिवर पॉइंट पर काम हमारा चालिया हो, भाजपा के आशीर्वाद आपको। ओके फाइन, सुधीर भाई, मनस्वी जी, अमित भाई અને વીરજીભાઈ, આપ ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો મુદ્દો એ છે, એટલે કરીશું આ તો વાત બધી કાયમ નીકળતી રહેવાની, પણ મારો મુદ્દો એ તો ગાંધીનગર હિંમતનગરની એમણે વાત કરી ને, તો મને એક સરસ વાત યાદ આવી। હું આજે એક થોડા કામે ગયો હતો ગાંધીનગર, અને વળતા આવતો હતો તો સરસ એક કમ્પાઉન્ડ વોલ બનતી હતી। હું મારી ટીમને કહું છું કે બતાવશે, આજે મને થોડો અનુભવ થયો। આ જે છે ને એ કમ્પાઉન્ડ વોલ બને છે, ગાંધીનગરના 30 સેક્ટર છે, એ 30-30 ને ફરતે બને છે। તો મને એવું થયું કે આ એટલે શું ઘટના છે, એટલે મેં ગાડી સાઈડમાં ઊભી રાખીને એક ભાઈ જે કામ કરતા હતા એને પૂછ્યું કે આ શું ઘટના છે, એટલે એણે કીધું કે આ કમ્પાઉન્ડ વોલ બની રહી છે, એની વચ્ચે છે ને આ બ્લોક માટે એમને એક જગ્યા છોડી છે, દિવાલ થોડી પહોળી કરી છે। એટલે મને એ સવાલ થયો કે કમ્પાઉન્ડ વોલ તો શું કરવાની હોય, ગમે ત્યાં રસ્તા હોય તો ત્યાંથી તો એમને રસ્તો તો છોડવો જ પડે, એટલે કોઈ પણ સેક્ટરમાં જવું હોય તો આ કઈ કિલ્લેબંધી તો છે નહીં કે આપણે આર્મીનું કેન્ટોનમેન્ટ હોય કે બધી બાજુ સીલ હોય, એવું તો તમે કરી જ ના શકો। એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં જવા તો તમારા રસ્તા તો ખુલ્લા જ રાખવાના। એટલે મને વિચાર આવ્યો કે આ ડિઝાઇન શું છે એમ, એટલે એને કીધું બસ આ ડિઝાઇન છે એમ, કે કમ્પાઉન્ડ વોલ છે ને એની ડિઝાઇન છે। એટલે મને ફરી પાછો સવાલ થયો કે આટલી આ ડિઝાઇન કેમ રાખવામાં આવી હશે, એટલે મેં એના ફોટો લીધા, એક મિત્રને ફોન કર્યો કે આવું કરવાનું કારણ શું હશે, એટલે એને મને સરસ કારણ સમજાયું, કદાચ ગાંધીનગર મહાનગરપાલિકાનો કોઈ અલગ તર્ક હોઈ શકે, કે તમે એ દિવાલમાં એ એટલી ડિઝાઇન કરે ને તો એના જે બ્લોક છે ને એની સંખ્યા વધી જાય, એમાં જે બ્લોક વાપરવાના હોય ને એની સંખ્યા વધી જાય। તો મને ખાલી આ ગાંધીનગરની વાત કરી એટલે એ પણ યાદ આવ્યું કે કોઈ પણ નેતાએ કે જ્યારે એના પોતાના ઘરે કમ્પાઉન્ડ વોલ બાંધવાની હોય ને તો એ કોન્ટ્રાક્ટરને બોલાવે, એ કોન્ટ્રાક્ટર જો એની સરકારી બોડીમાં કામ કરતો હોય ને તો પહેલાં તેને મફતમાં એ કમ્પાઉન્ડ વોલ કરી દેવી પડે, અને જો એ નેતાએ પૈસા આપવાના હોય ને તો એક એક બ્લોકનો સાહેબ એ હિસાબ લે, કારણ કે એ તો ખિસ્સાના પૈસા જવાના। અને આ જે ડિઝાઇનમાં આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ ગાંધીનગર મહાનગરપાલિકામાંથી થયેલી છે, આ છે ને એ પબ્લિક મની છે, મારા ને તમારા પૈસા છે, આ એના પૈસાથી આ ડિઝાઇનો થઈ રહી છે। એટલે એ જે ઘટના જઈ રહી છે, જે માલ વપરાઈ રહ્યો છે, એ ક્યાંથી આવ્યો, કોણ સપ્લાય કરે છે, કોણે મંજૂર કર્યો, આ બધી વસ્તુ જો ગાંધીનગર મહાનગરપાલિકા અને એના સત્તાધીશો જો તપાસ કરશે ને, સાચી તપાસ કરશે ને, તો એને ખબર પડશે કે આમાં માથાકૂટ છે। વધારે હું કંઈ જાણતો નથી, આ દર્શકોના જાણ માટે મૂકું છું, મને આજે સવાલ થયો એટલે તમારી સામે મેં આજે મૂકી, જે હું રાજકારણની વાત કરું છું ને એની સામે આ નીતિકારણની વાત છે, કે જ્યાં જેટલા પબ્લિકના પૈસા વપરાય ને એટલા જ વાપરવા જોઈએ, આ એની વાત છે। અમિતભાઈ આનો જવાબ પણ આપણે ફરી ક્યારેક લઈશું, નેક્સ્ટમાં આપણે જ્યારે મળીશું ત્યારે ચોક્કસ આ મુદ્દે પણ વાત કરીશું, આજે ખૂબ ઓછો સમય છે। મિત્રો, આપ આ ડિબેટને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોતા હશો, આપના કોઈ સવાલ હોય, મુદ્દા હોય, સમસ્યા હોય તો આપ અમને અહીંયા લખશો, અમને રિપ્લાય કરશો, પોસ્ટ કરશો, અમારા સુધી પહોંચશે, મારા સુધી પહોંચશે, અને આ મહામંથન તેમજ વીટીવી ચેનલમાં આ મુદ્દાઓને, સમસ્યાઓને, આપના પ્રશ્નોને અમે વાચા આપવાનો પ્રયત્ન કરશું, કાલે મળવાના વાયદા સાથે, આજે આપશો રજા।